ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 30 ગામોમાં પૂર્ણ પાણીની અસર, 4,977 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પૂર અસરગ્રસ્ત ગામોમાં ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે। સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન સજ્જ, એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરી છે। ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાએ જણાવ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી બપોરે 4 કલાકે 34 ફૂટ નોંધાઈ છે। ભરૂચ જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વરમાં તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાએ જણાવ્યું કે નર્મદા નદીમાં પૂરના કારણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝઘડિયા અને ભરૂચ તાલુકાના 30 જેટલા નીચાણવાળા ગામોમાં પૂરની પાણીની અસર થઈ છે। જિલ્લા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં આશરે 4,977 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાએ ઉમેર્યું કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પૂર અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સતત પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે। કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાએ જણાવ્યું કે સ્થળાંતર કરવામાં આવેલા લોકોને ભોજન સહિત આરોગ્ય સેવાઓ જિલ્લા પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે। ભરૂચ શહેરના નીચાણવાળા 5 જેટલા વિસ્તારોમાં પૂરની અસર થઈ છે। જિલ્લા પ્રશાસન દ્વારા આ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે। કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાએ ઉમેર્યું કે પૂર અસરગ્રસ્ત ગામોમાં ખેતી પાકોને થયેલ નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે। નુકસાનીના સર્વેના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું। ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી બપોરે 4 કલાકે 34 ફૂટ નોંધાઈ છે, પરંતુ પાણીની આવક વધે તો સંબંધિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું હતું। અસરગ્રસ્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ હાથ ધરાયેલી છે। કલેક્ટરે ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના નાગરિકોને સલામતીના ભાગરૂપે નદી કિનારે ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે। તેમમાંથી ખાસ કરીને એના ઉપરવાસમાં વરસાદ, ભારે વરસાદના કારણે અત્યારે 10 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે। ગોલ્ડન બ્રિજની સપાટી જે છે અત્યારે 32.86 જેટલી છે। અત્યાર સુધી ખાસ કરીને એના લીધે ભરૂચના અંકલેશ્વર તાલુકો, ઝઘડિયા તાલુકો અને ભરૂચ તાલુકાના નીચાણવાળા ગામોને અસર થઈ છે અને એ ગામોમાંથી અને ખાસ કરીને ભરૂચના શહેર વિસ્તાર જે છે અને નીચાણવાળા વિસ્તાર જે છે એમાંથી આશરે લગભગ 4,977 જેટલા લોકો જે છે એનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને એ લોકોને સેફર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ 3 તાલુકાના 30 જેટલા ગામોને અસર થઈ છે અત્યાર સુધી। કોઈ પણ અનટોવર્ડ ઇન્સિડન્ટ ના બને અને કોઈ અનટોવર્ડ ઇન્સિડન્ટ બને તો તાત્કાલિક એને પહોંચી વળવા માટે એનડીઆરએફની 2 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। એક ટીમ જે છે ભરૂચ ખાતે રાખવામાં આવી છે અને એક ટીમ જે છે અંકલેશ્વર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। જિલ્લામાં ખાસ કરીને અફેક્ટેડ જે વિલેજીસ છે 30, એની અંદર તાલુકામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ જે છે અને ગામ કક્ષાએ મૂકવામાં આવ્યા છે અને એનું આખું મોનિટરિંગ જે છે કરી રહ્યા છે। અમારો કંટ્રોલ રૂમ જે છે એ અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ પણ 24/7 ચાલુ છે। કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મુશ્કેલી હોય તો એ નંબર પર આપ કોન્ટેક કરી શકો છો। ખાસ કરીને કોઈ અફવાઓથી કે કોઈ રૂમર્સથી ગભરાવાની જરૂર નથી। અત્યારે જે છે પાણીની જળસપાટી જે છે એ 32.86 જેટલી છે અને જે રીતે પાણીનો આવરો છે તે જોતાં એનાથી વધવાની પણ સંભાવના રહેલી છે। ખાસ કરીને જિલ્લાના લોકોને મારી અપીલ છે કે નદી કિનારાના સ્થળે ન જવા અને સલામતીના ભાગરૂપે બિલકુલ નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટેનો હું અનુરોધ કરું છું, હું અપીલ કરું છું। થેન્ક યુ સર। જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેના કારણે જે ગોલ્ડન બ્રિજ છે, સિલ્વર બ્રિજ છે, જો જરૂર જણાય તો તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવા છે? હાલમાં એવી કોઈ પરિસ્થિતિ નથી, પણ એવી પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો તંત્ર દ્વારા તાત્કાલિક એને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। પણ એ જો અપનાવ અત્યારે એવી કોઈ પરિસ્થિતિ આપની સામે નથી, કેમ કે હજી આપણી પાસે 32.6। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।